फाइनली मित्रों आपने पहुंची गया हिडन वॉटरफॉल जेना बता हिडन कैसे जो अमारा बे सिवाय आ वॉटरफॉल है कोई व्यक्ति से नहीं जो एक मारो दोस्त तो फाइनली मित्रों जो डोन हिल स्टेशन से त्यांसी तमे 2 किलोमीटर सुधी आओ એટલે પાછું આ ડોન ગામ છે એ તો અલગથી પર્વત છે હવે આ જગ્યા પર તમારે ગમે ને પાર્કિંગ કરી દેવાનું જો આ કાર પડી છે આ બાજુ કોઈની બાઇક પડી છે અને અમે મૂકી છે આ અમારી સ્પ્લેન્ડર હવે અહીંથી ચાલીને જવાનું છે 2 કિલોમીટર સુધી અંદર અને રસ્તો છે આવો કિચડવાળો થોડોક બાકી પછી આવશે જંગલ અને વાગ્યા છે 4:30 હજી અમારે જવાનું પાછું 2 કિલોમીટર ચાલીને વોટરફોલ અને પછી જવાનું સુરત રિટર્ન એટલે 6 વાગે અહીંથી નીકળીશું તો રાતે પોક્ષ્યું 12-1 વાગે મિત્રો વિડીયો બનાવવા તકલીફ પડે યાર ક્યાં ક્યાં આવી છે જોવો તો એટલે લાઇક કરી દેજો શેર કરજો હવે જવી છે આપણે વોટરફોલ જોવા અને હવે મોબાઈલમાં ચાર્જ પતવા આવ્યું છે મહાદેવના દર્શન ક્યાં થાય તો મિત્રો 1.5 કલાક થઈ જાય શેખ સુધી આવો રોડ છે જુઓ આવો કાદવ વાળો છે એટલે રોડ બનાવવાની ટ્રાય કરી છે પણ બનાવ્યો નથી અને હવે મળે છે આદિવાસીઓના ડોબા સામે કારણ કે વાગવા આવ્યા છે 5-10-15 મિનિટ બાકી છે મિત્રો તમે જોઈ શકો છો કે હવે કશું દેખાતું છે નહીં તમે જોઈ શકો છો ધુમ્મસ હવે આવો છે રસ્તો જો આ ભાઈ આગળ હેલા જાય છે કાક છે કેવું છે કુછ દિખાઈ નહીં દે રહા હાય ભાઈ ભાઈ ફાઇનલી 1.5 કિલોમીટર નહીં પણ 1.5 કિલોમીટર જેવું ચાલી જ જાય છે પણ હજી આવો પાણાવાળો રોડ છે અને હવે આવો ધુમ્મસ છે હવે વોટરફોલની નજીક તો આવી જશે પણ ફાઇનલી ખબર નથી કે ક્યાં છે બસ હવે 5 મિનિટનો રસ્તો છે અવાજ પણ આવે છે કોઈક વોટરફોલ હોય એવો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે ડોન હિલ સ્ટેશન હતું એટલે કે ડોન પર્વત હતો એ ગામથી તમે 2 કિલોમીટર જેટલું બાઇક લઈને આવો ત્યારબાદ જે જગ્યા તમને બતાવી ત્યાં તમારે બાઇક મેકવાનું છે અને ત્યારબાદ ચાલીને જવાનું છે આવા રસ્તા ઉપર જુઓ 1.5 કિલોમીટર ચાલવાનું છે તેમાં આવો રસ્તો છે અને હાલ 5 વાગવા આવ્યા છે એટલે બધે તમે જોઈ શકો છો કે એકદમ ધુમ્મસ જુઓ આ એકદમ હિડન વોટરફોલ સોરી હિડન તો નથી આવું બધાને ખબર પડી જાય છે પણ આ વોટરફોલ જોવા લાયક છે પણ તમારે સમય લઈને આવવું તો મિત્રો ફાઇનલી 1.5 કિલોમીટર જેટલું તો અમે ચાલી ગયા હજી વોટરફોલ મળતો નથી હવે પબ્લિક સાવ કોઈ દેખાતું નથી જોવા આજ રવિવાર છે પણ માત્ર ને માત્ર બે જ લોકો છે કારણ કે આપણે મોડા છે નાના બાળકો સાથે આ જગ્યા પર નો આવું તમે જુઓ પવન કેવો આવે ઠંડો આ સરસ મજાનો અને તમે જુઓ ધુમ્મસ કશું દેખાતું નથી ડોન જે ગામ છે ત્યાંથી 2 કિલોમીટર જેટલું છે અને જે ડોન હિલ સ્ટેશન જે હિલ સ્ટેશન ડોનનો પર્વત છે એ પર્વતથી 4 કિલોમીટર જેટલો વોટરફોલ થાય એટલે 2 કિલોમીટર સુધી તમારું બાઇક અથવા કાર નહીં આવે બાઇક આવશે સોરી કાર પણ આવશે ફાઇનલી જો મિત્રો ગામમાં કોક આવતું હોય તો કોઈ પણ વ્યક્તિને પૂછી લેવું કારણ કે પૂછશો નહીં તો જંગલમાં ફટકી જશો એટલે ગામમાં તમને ગાયું ચરાવતા લોકો જોવા મળશે એમને પૂછી લેવું જો તું કઈ રસ્તો જ નથી દેખાતો ને આવો 101 બાકી આમ આગે ન દેખાય 300 ફૂટ હોય એ કંઈ વસ્તુ દેખાય નહીં તો રસ્તા નહીં પૂછ નહીં એમ કે તાણી ગાંગડતું વોટર તો કઈ બાજુ જો મિત્રો અમને ક્યાંય મળતું નથી આ ઝાડ જોવો કેવું છે જાણે માણસ ચિતરેલો હોય મારો મિત્ર આદિવાસીની ભાષા બોલીને વોટરફોલ બોલે તો મિત્રો આ રીતના દેકારો કરીને આપણે વોટરફોલ ગોતી લઈશું જો કોઈક નાતો એવો અવાજ આવે છે એટલે એ પરથી ખબર પડી જાય કે વોટરફોલ આ જગ્યા પર જ છે
बस तो आवो रस्तो छे, तमारे याद राखवू मित्रों, डॉन हिल स्टेशन आवो एटले डॉन हिल स्टेशन थी 4 किलोमीटर जेटलू थाय अने पछी आवे छे डॉन गाम 2 किलोमीटर अने 2 किलोमीटर बाद चालीने आवानुं छे आ वॉटरफॉल सुधी। अने हवे आपणे पहोंचवाना छीए वॉटरफॉल, तो तमने एक ज मिनिटमां वॉटरफॉल देखाड़ीश, तो कंटीन्यू जोड़ायेला रहेजो। तो मित्रों तमने बतावू व्यू जो ए आ से पूरी नदी जो एनो अवाज सांभळो फक्त, अहींथी गया तो समझो स्वर्ग में गया, एटले खाली दूर थी जोई लेवू। आ धुम्मसना कारणे तमने देखातुं नथी, बाकी जब्बर वॉटरफॉल छे एटले आ अलग छे, आ वॉटरफॉल नथी। तो मित्रों 2 किलोमीटर चाल्या बाद आवे छे आवो रस्तो जो, क्यांथी बधाने उतरवानुं होय छे, आ बधा धीरे धीरे उतरे छे, एकदम स्लीपिंग वाळो रोड छे जो धीरे धीरे बधा उतरे छे। अने हवे तमने बतावुं फाइनली व्यू टन 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 जो आ छे वॉटरफॉल। तो मित्रों आ छे जबरो वॉटरफॉल, जे चेकडेमनुं पाणी आवे छे પણ વોટરફોલ છે એક તરહનો, અને જો પબ્લિક નીચે પણ જાય છે ત્યાં સુધી જવાય એવો છે, આ બધા ત્યાં જાય છે પણ ત્યાંથી પાણી આવે એટલે કે હા। તો મિત્રો હવે ધુમ્મસ ઓછું થયું એટલે તમને સહેજ વોટરફોલ બતાવું, આ જબ્બર વોટરફોલ છે અને ધુમ્મસના કારણે દેખાતું નથી, જો આ બધું પાણી છે સરસ મજાનું, હવે આ જો આવો વ્યૂ છે કંઈક આની સામે પણ એક વોટરફોલ છે, આ સાઈડ એ સાઈડ આપણે જવાનું છે અને આ વોટરફોલ છે મોટો। તો મિત્રો આ રસ્તેથી બધા જાય છે, જુઓ સામેની સાઈડ વોટરફોલ છે ફૂલ। મિત્રો ધુમ્મસના કારણે વોટરફોલ દેખાતો નથી પણ આ જગ્યા પર જે બધા ચાલીને જાય છે, જુઓ આ રોડ છે ત્યાંથી બધા ઉતરે છે અને આ છે વોટરફોલ, આ જગ્યા પર સરસ મજાનો વોટરફોલ છે। થોડોક સમય પહેલાં મેં વિડીયો ઉતાર્યો હતો તમને દેખાત મિત્રો, પણ હવે વોટરફોલ નહીં દેખાય કારણ કે ધુમ્મસ આવી ગયું છે, પણ એ વોટરફોલનું પાણી આ જગ્યા પરથી આવે છે, જુઓ આ નીચે આવી સરસ મજાની નદી વહે છે, નદીની સામેની સાઈડ પણ છે વોટરફોલ એટલે આ સાઈડ, હવે ત્યાં સુધી આપણે જઈશું ચાલીને, હવે ધુમ્મસ જાય એટલે તમને વોટરફોલ બતાવું અને નજીક જઈને પણ બતાવું। वॉटरफॉल चलो તો ફાઇનલી મિત્રો 2 વોટરફોલ છે, તમે ડોન હિલ સ્ટેશન આવો અને ત્યારબાદ હિલ સ્ટેશનથી જે 2 વોટરફોલ છે જુઓ, આજ રવિવાર છે પણ એક પણ માણસ નથી આ વોટરફોલ તમે જુઓ, એક પણ વ્યક્તિ નથી, આજુબાજુમાં બધે દેખાડો, એક આ મારો દોસ્ત
ફાઇનલી મિત્રો જે ધુમ્મસમાં હું તમને બતાવવાનું કહેતો હતો એ આ છે વોટરફોલ તમે જોઈ શકો છો જુઓ જે ઓલું મોટો વોટરફોલ છે એનું પાણી આવે અને આ બાજુ આવે અને અહીંનું પાણી નીચે જાય જુઓ બે વોટરફોલનું પાણી નીચે ઉતરે છે અને આજે રવિવાર છે પણ એક પણ વ્યક્તિ નથી અમારા સિવાય જુઓ કેવો વોટરફોલ છે તમે જોઈ શકો છો સરસ મજાનો છે અને આજે રવિવાર છે છતાં પણ એક પણ વ્યક્તિ નથી અમે બે જ માત્ર છીએ કારણ કે સમય વધારે થઈ ગયો છે અને આ વોટરફોલને ચાલીને ઘણા આવતા નથી ઓલો વોટરફોલ છે જે મોટો ત્યાં નવા એવું નથી જો તમારે નાહવું હોય તો આ નીચે જે પાણી હોય આ એમાં નાહી લેવું પછી વોટરફોલ પાસે રિસ્ક લેવો નહીં તો ફાઇનલી મિત્રો હવે વાગવા આવ્યા છે 5:30 કે 100 અને ફોનમાં પણ ચાર્જિંગ ઓછું થઈ ગયું છે હવે વોટરફોલ તમે જોઈ લો સરસ મજાનો વોટરફોલ છે તમારે આવવું હોય તો હું તમને સીધો અને સિમ્પલ રસ્તો બતાવું કે ડોન હિલ સ્ટેશન આવો તમે જ્યારે પણ એટલે ડોન હિલ સ્ટેશનથી 4 કિલોમીટર જેટલો આ વોટરફોલ દૂર છે બે વોટરફોલ 4 કિલોમીટરમાં 2 કિલોમીટર તમારું બાઇક અથવા કાર આવશે ત્યારબાદ 2 કિલોમીટર તમારે ચાલીને આવવું પડશે તો જુઓ સરસ મજાનો જે પેલો વોટરફોલ બતાવ્યો એ અને એક આ વોટરફોલ એટલે આ વોટરફોલ બહુ ઓછા વ્યક્તિ આવે છે તમને કેવો વોટરફોલ લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હવે મિત્રો હવે અમારે સુરત તરફ જવું છે એટલે બસ વિડીયોને અંત આપી વિડીયો મોટો થઈ ગયો હશે એ મને ખબર છે પણ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો મિત્રો અહીં સીધી સીટ આવવા માટે કેટલી બધી તકલીફ પડે છે અને આ વોટરફોલે આવો તો સંભાળીને આવવું કારણ કે રિસ્કી પણ છે હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ